હેલો ફ્રેન્ડ, ડૉક્ટર હર્ષદ રાવલનો ટૂંકો પરિચય. ડૉક્ટર હર્ષદ રાવલ MD હોમિયોપેથ ડૉક્ટર છે. તેઓ અમદાવાદમાં છેલ્લા 34 વર્ષથી હોમિયોપેથિક નિષ્ણાત તબીબ છે. તેઓ રાજ્યપાલના માતા તબીબ છેલ્લા 20 વર્ષથી સેવાઓ આપે છે, જેમને હોમિયોપેથિક વિષય ઉપર 2500થી વધારે આર્ટિકલ ગુજરાત સમાચાર, સંદેશ તથા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલ છે. તેઓ છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારમાં કોરોના કોલમના લેખક તરીકે ખ્યાતનામ છે. ડૉક્ટર હર્ષદ રાવલની અનેક બુકો લખી છે, જેમાં બોરિક, મેટેરિયા મેડિકા, એલેન્સ્કી નોટ, ઓર્ગેનોન ઓફ મેડિસિન તથા અનેક રોગોની હોમિયોપેથિક સારવાર ઉપરાંત કિડની અને કેન્સર વિષય ઉપર પણ તેઓએ બુક લખી છે. તેઓ અમદાવાદમાં 16 નંબર પહેલો માળ વ્હાઇટ હાઉસ પંચવટી એલિસ બ્રિજ અમદાવાદ ખાતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે. તેમની વેબસાઇટ છે www.homeopathyonline.in. હેલો ફ્રેન્ડ્સ, આજના લેખમાં આપણે જાણીશું પરીક્ષાઓ દરમિયાન યાદશક્તિ વધારતી હોમિયોપેથિક સારવારો. પ્રસ્તુત છે ડૉક્ટર હર્ષદ રાવલનો લેખ. વિદ્યાર્થી જીવન દરમિયાન અનેક વિદ્યાર્થીના બોર્ડની મહત્ત્વની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. વિદ્યાર્થીઓને 10મા 12મા કે કોલેજના છેલ્લા વર્ષમાં ડિગ્રી લેવા માટે પરીક્ષા આપવી પડે છે. તે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને શારીરિક તથા માનસિક સ્થિતિ ગુમાવવાના કારણે પોતાની કારકિર્દીની વર્ષમાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે. પછી જીવનભર પસ્તાવવું પડે છે. ઝડપથી બદલાતા યુગમાં વિદ્યા અભ્યાસ ખૂબ જ કઠિનનું તથા આર્થિક બોજા સમાન છે. આધુનિક જમાનામાં મનોરંજનના સાધનોને કારણે વિદ્યા અભ્યાસમાં સમય ઓછો રહે છે. આ કારણે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને ખૂબ જ માનસિક દબાણ અથવા ડિપ્રેશન અથવા એક્ઝામ ફિયરથી પીડાતા હોય છે. તેવા વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિમાં પરીક્ષાએ જતાં બીક લાગવી, વાંચેલું ભૂલી જવું, ખૂબ જ નર્વસનેસ તથા ટેન્શન રહેવું, પરીક્ષામાં પેપર બરોબર જશે કે કેમ એમ લાગવું, મૂડલેસ થઈ જવું, ગુસ્સો વધારે આવવો, હૃદયપગમાં કંપારી, માનસિક અસમતુલતા, પેટમાં ફાળ પડવી, ચક્કર આવવા, વજન ઘટવું, હતાશા, ચિંતા, બેચેની રહ્યા કરી, અંતે ઓછી તૈયારી કરી છે તેમ માની ખરેખર આત્મવિશ્વાસના અભાવથી પરીક્ષામાં ડ્રોપ લે છે. આવા બાળકોના માતા પિતાઓ જો યોગ્ય સમયે હોમિયોપેથિક દવાઓ જેવી કે જેલ્સેમિયમ, કેલ્કેરિયા કાર્બ, કાલિફોસ, ફેરમફોસ વગેરે દવાઓ જો આપવામાં આવે તો માનસિક અસમતુલનમાંથી વિદ્યાર્થીઓને બચાવી શકાય છે. આ રીતે બોર્ડમાં બેસતા વિદ્યાર્થીઓને શારીરિક તકલીફો પણ જોવા મળે છે, જેમાં ભૂખ ન લાગવી, ગેસ થતાં અપચો રહેવો, વારંવાર મોંમાં છાલા પડવા, વજનમાં વધઘટ થવી, આંખોમાં લાલાશ તથા દુખાવો થવા લાગે, વારંવાર શરદી, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો પરીક્ષા દરમિયાન હંમેશા થવા, ગળું આવવું, માથાના વાળ ખરવા, અશક્તિ લાગવી, ચહેરા ઉપર ખીલ, ડાઘ, રૂંવાટી, મસા તથા ચહેરા ઉપર ચીકાશ તથા ફિકાશ, ચક્કર આવવા, માથું દુખવું, પીઠમાં દુખાવો રહેવો, લો બ્લડ પ્રેશર થવું, છાતીમાં બળતરા થવી વગેરે તકલીફો જોવા મળે છે, જેમાં એકોનાઇટ, પલ્સેડિલા, કેનાબિસ, ઇન્ડિકા, નેટ્રમ મ્યુર, મેકફોસ વગેરે દવાઓ યોગ્ય માત્રામાં લેવી. આપનું બાળક બોર્ડ કે અગત્યની પરીક્ષામાં બેસવાનું હોય તો માતા પિતાને પોતાના બાળક પાસેથી અમુક ટકા આવવા જ જોઈએ તેવો આગ્રહ ન કરવો જોઈએ. આમ કરવાથી બાળકની માનસિક સંતુલનતાના ખોરવાઈ જાય છે અને મેન્ટલ ટેન્શન રહ્યા કરે છે. ઘરનું વાતાવરણ સહાનુભૂતિવાળું તથા બાળકો પ્રત્યે પ્રવાહિતા રાખવી. બાળકોને લીલા શાકભાજી, દૂધ, કઠોર ફળો, સૂકો મેવો વધારે પ્રમાણમાં આપવા. નિયમિત વાંચન તથા પૂરતી ઊંઘ અને ખોરાક માનસિક કોષોની વૃદ્ધિ કરે છે, જેના કારણે બાળકો કોઈપણ માનસિક યાતનામાંથી માર્ગ કરી શકે છે. હોમિયોપેથિક સારવાર. જેલ્સેમિયમ. આ હોમિયોપેથિક દવા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને બીક લાગે, આત્મવિશ્વાસનો સદંતર અભાવ, યાદશક્તિ ઘટી ગઈ હોય તેવું લાગે, ખૂબ જ નબળાઈ લાગે, વજન ઘટતું જતું હોય, ભૂખ લાગે નહીં, વધારે પડતો થાક અને નબળાઈ લાગે, ભણેલું યાદ રહે નહીં, પરીક્ષા દરમિયાન માંદગી આવી જવી, માથામાંથી વાળ ખરવા, ચક્કર આવવા, આંખો ઉપર વજન લાગવું, ઉલટી ઉપકા થવી, બોલતા જીભ અચકાવવી, ગમે નહીં, ખૂબ જ નબળાઈ લાગવી, દર ઉનાળામાં સન્સપેડી કે ટાઇફોઇડની ઇફેક્ટ થવી,
વધારે પડતા ટેન્શનથી વિચારવાથી લખવામાં અને બોલવામાં ખૂબ જ ભૂલો થાય. એનાર્કાર્ડિયમ, એકાએક યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય તેવું લાગે. અભ્યાસમાં ભરપૂર લોચા, ખૂબ જ ગોખીને યાદ કરવા છતાં અનેક ભૂલોની પરંપરા સર્જે. લખેશું અને બોલેશું પ્રશ્નપત્રનો એક પ્રશ્ન વારંવાર લખે અને વધારે સમય લખવામાં પસાર કરે. વાક્ય રચનામાં ખૂબ જ ભૂલો જણાય. એક વાક્યમાં બરોબર જવાબના બદલે તે સમજાવવા ખોટું ખોટું લખી, નાના જવાબને બદલે તે સમજાવવા ખોટું ખોટું લખી, નાના જવાબનો ટૂંક નોંધમાં દર્શાવે. વિદ્યા અભ્યાસ કરતાં ઇતર પ્રવૃત્તિ જેવી કે ટીવી જોવું, રમત કરવી, રંગ પૂરવા, ગેમ રમાડવી વગેરે, આવા કિસ્સામાં એનાર્કાર્ડિયમ 30 પાઉન્ડની દવા 2 માસ અગાઉ ચાલુ કરવાથી ધીરે ધીરે યાદશક્તિમાં ખૂબ જ વધારો જોવા મળે છે. પરીક્ષામાં સારા ગુણાંક અને રેન્કથી પાસ થવાય છે. બેરાટા કાર્બ, નીચી ઊંચાઈ ધરાવતા વધારે વજનવાળા બાળકો અને ઉંમર કરતાં મોટા દેખાવાવાળા ફૂલેલા પીઠવાળા બાળકો માટે આ દવા ખૂબ જ અસરકારક કામ કરે છે. લખવા વાંચવામાં ખૂબ જ વાર લાગે, એક પ્રકારનું કામકાજ વારંવાર લાંબા સમય સુધી કરે. પરીક્ષા દરમિયાન શરદી તથા વાયરસ રોગોનો ભોગ બની જાય ત્યારે આ દવા 30 પાવરમાં લેવી. આ ઉપરાંત નેટ્રમ મ્યુર, લેક કેનાઇમ, એકોનાઝર, બ્રાયોનિયા વગેરે દવાઓ હોમિયોપેથિક લક્ષણો અનુસાર રેગ્યુલર લેવાથી યાદશક્તિમાં વધારો થાય છે અને ધાર્યા માર્ક બાળક લાવી શકે છે. ફ્રેન્ડ્સ, આ લેખ આપને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તથા આપના વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી. આભારી, થેન્ક યુ.